નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે આજે અભ્યાસ કરવાના છે એકાઉન્ટનો. એકાઉન્ટના ટોટલ બે ભાગ છે. ટૂંકમાં આ એકાઉન્ટ વિશેનો અભ્યાસક્રમ બે ભાગમાં વહેંચાયેલો છે. પહેલા ભાગમાં 7 ચેપ્ટર છે અને બીજા ભાગની અંદર 6. એમાંથી પહેલા ભાગનું પહેલું ચેપ્ટર છે ભાગીદારી વિષય પ્રવેશ. નામ સાંભળજો ફરી એકવાર મિત્રો, ચેપ્ટર નંબર 1 ભાગીદારી વિષય પ્રવેશ. ટોટલ 4 ગુણનું ચેપ્ટર, એમાંથી વિભાગ એની અંદર એક વિકલ્પ અને એક 3 ગુણનો દાખલો એમ કરીને ટોટલ 4 ગુણનું ચેપ્ટર થાય છે. વિકલ્પની તૈયારી માટે થોડાક 3-1 સવાલ છે થિયરીના, એમાંથી મોટાભાગે વિકલ્પ બનતો હોય છે, અને દાખલા માટે થોડાક ટૂંકા દાખલાઓની રીતો છે. પણ પહેલાં આપણે થિયરી જોઈએ. પણ ફરી એકવાર તમને ન્યામ યાદ કરાવી દઉં, ચેપ્ટર નંબર 1 ભાગીદારી વિષય પ્રવેશ, પહેલો શબ્દ તમને દેખાતો છે ભાગીદારી. જો કે સામાન્ય રીતે આ શબ્દ આપણે જોયો હોય કે પાર્ટનરશીપથી ધંધો શરૂ કર્યો, આ એનો ઇંગ્લિશ વર્ડ છે. કે ભાગીદારીનો ઇંગ્લિશ વર્ડ થયો મતલબમાં પાર્ટનરશીપ. પણ વિશેષ રીતે જો સમજવું હોય તો એક ચિત્ર જોઈએ તો કે બે પેઢી છે અહીંયા. એક બાજુ એકાંકી પેઢી છે ને બીજી બાજુ ભાગીદારી પેઢી છે. એમાં એકાંકી પેઢી તો કે એમાં તમને દેખાતું હશે એક જ વ્યક્તિ છે, જ્યારે ભાગીદારીમાં બે, એનો મતલબ એકાંકીમાં એક જ વ્યક્તિ, ભાગીદારીમાં બે એનો મતલબ એવો કે ઓછામાં ઓછા બે, બે કરતાં વધુ થઈ શકે, 2, 3, 4, 5. પણ કહેવાનો મતલબ એકાંકી પેઢીમાં એક જ વ્યક્તિ હોય, જ્યારે ભાગીદારી પેઢીમાં બે કરતાં વધારે હોય. વધારે સમજ હોય તો આપણે ભણીને જ આવ્યા, તમે જે ભણ્યા છો 11મા ધોરણમાં એકાંકી પેઢી, એનો મતલબ શું હતો કે એમાં એક જ માલિક હોય, ધંધો શરૂ કરવા માટે એકલો જ વ્યક્તિ મૂડી લાવે, ધંધો સમયાંતરે મૂડી પર એને વ્યાજે આપી દે પાછું, પછી એકલો વ્યક્તિ ઉપાડ કરે, ઉપાડ પર વ્યાજ પાછો એ પેઢીને આપે. એવી જ રીતે આખું વર્ષ ધંધો ચાલ્યો હોય, વર્ષને અંતે નફો કે ખોટ થાય, એ નફો કે ખોટ એકલો વ્યક્તિ લઈને જોયો જાય, કારણ કે એકાંકી પેઢી એકલો જ વ્યક્તિ હતો. જ્યારે ભાગીદારી પેઢીમાં સેમ વસ્તુ, પણ ફેર એટલો કે અહીંયા ભાગીદારો હશે કા 2, 3, 4, ઓછામાં ઓછા 2, એમાં મૂડી લાવશે પણ 2 અથવા 3, તો મૂડી પર વ્યાજે મળશે, ઉપાડે કરશે એ લોકો, નફો કે ખોટે એ લોકોને મળશે. પણ ટૂંકમાં લેવાવાળા અને દેવાવાળા વ્યક્તિ 2 કે 3 હશે અથવા 4, 5, પણ ઓછામાં ઓછા 2 વ્યક્તિ. આ એકાંકી પેઢી ભાગીદારી પેઢીમાં એટલો ફરક છે. તમારે આ ભાગીદારી પેઢી વિશે સમજવાનું આવશે. આની પ્રોપર વ્યાખ્યા પણ છે, જોઈએ આપણે નીચે. બહુ સરળ વ્યાખ્યા છે, એક સામાન્ય ભાષામાં સમજવી તો કીધું છે, 2 કે તેથી વધુ વ્યક્તિઓ, ફરી એકવાર આવું જો કે 2 વ્યક્તિ અથવા તેના કરતાં વધારે, 2 કે તેથી વધુ વ્યક્તિઓ નફો કમાવવાના આશ્રયથી, એટલે એનો મુખ્ય હેતુ નફો કમાવવાનો હોય, એટલે નફો કમાવવાના આશ્રયથી કાયદેસરનો ધંધો શરૂ કરે. કાયદેસર એટલે એવા ધંધા કે જેને સરકાર ધંધો શરૂ કરવા માટે પરવાનગી આપી શકે એમ હોય. હવે 2 વ્યક્તિ ભેગા એમ થાય ને એમ કે દારૂનો ધંધો શરૂ કરવો છે, તે બિનકાયદેસર કહેવાય, તો એને સરકાર પરમિશન આપે નહીં. માટે જ 2 કે તેથી વધુ વ્યક્તિઓ આપેલો શબ્દ, બીજું નફો કમાવવાના આશ્રયથી, અને ત્રીજો શબ્દ કાયદેસરનો ધંધો શરૂ કરે, તો એમ કહેવાય કે એ લોકોની ભાગીદારી છે. આ બહુ સામાન્ય ભાષામાં અને સામાન્ય વ્યાખ્યા છે. હજી પણ એક પ્રોપર પણ વ્યાખ્યા છે, જે ભાગીદારી કાયદો 1932ની કલમ મુજબ છે. ભાગીદારી કાયદો એટલે શું? તો કે આપણા દેશને ચલાવવા માટે ઘણા કાયદાઓ બંધારણમાં ઘડાયેલા છે. એવી જ રીતે એમાં જ એક કિસ્સો કે ભાગીદારો જો આવી રીતે ધંધો શરૂ કરે તો એને કયા નીતિ નિયમો પાળવાના, તો એના માટે એક ભાગીદારી કાયદો બનાવેલો છે 1932. એ પ્રમાણે વ્યાખ્યા જોજો, એમાં એ જ શબ્દ પહેલાં આવે છે કે ભાગીદારી એવી વ્યક્તિ વચ્ચેનો સંબંધ છે. એવી એટલે માની લો કે ઓછામાં ઓછા 2 લઈ લઈએ આપણે, એ અને 2, એવી વ્યક્તિ વચ્ચેનો, એ બંને વચ્ચે એવો સંબંધ હોવો જોઈએ
કે જેવો બધા, બધા એટલે આપણે કેટલા લીધા, બે, તો એ કે બે બે અથવા બધા વતી કોઈ એક, એટલે માની લો કે બે લીધા એમાંથી કોઈ એક વ્યક્તિ ધંધો ચલાવે. ફરી વખત, એવી વ્યક્તિ વચ્ચેનો સંબંધ છે કે કાં તો બંને અથવા તો બેમાંથી કોઈ એક વ્યક્તિ ધંધો ચલાવે. ચલાવે એટલે સ્વાભાવિક છે, છેલ્લે નફો કે ખોટ થશે. એ નફો કે ખોટ વેચી લેવા માટે બંને પાછા સહમત હોવા જોઈએ, જે ભાગીદાર હતા. એ પછી ખોટ થાય ને એમ કે તું એક ચલાવતો છો, હું ખોટ નહીં ભોગવું, તો એ ના ચાલે. માટે જ કીધું છે, એ બે વ્યક્તિ વચ્ચે એવો સંબંધ હોવો જોઈએ કે કાં તો બંને ધંધો ચલાવે, એટલે બધા વતી અથવા એમાંથી કોઈ એક વ્યક્તિ ધંધો ચલાવે, અને જે નફો કે થાય એ બંને વેચી લેવા માટે સહમત હોય, તો એમ કહેવાય કે બે વચ્ચે ભાગીદારી છે. ફરી એકવાર જોજો, ભાગીદારી એવી બે વ્યક્તિ વચ્ચેનો સંબંધ છે કે કાં તો બંને એટલે કે બધા જ અથવા બધા વતી કોઈ એક જ દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચી લેવા માટે સહમત હોય, એને કહેવાય ભાગીદારી. આ સરળ બે વ્યાખ્યા છે, અને જો કે વ્યાખ્યા તો તમારે એક ગુણમાં નહીં પૂછે કારણ કે એમસીક્યુ આવે છે, પણ તમારે સમજવું બહુ સરળ છે કારણ કે પહેલા ભાગના સાથે સાત ચેપ્ટર ભાગીદારીને લગતા છે. વ્યાખ્યા સમજાઈ ગઈ છે? કદાચ ન સમજાય, ડિફિકલ્ટ લાગતી હોય જે પણ પોઈન્ટમાં, તો મને કોમેન્ટમાં લખી શકો છો. હું આવતા વિડીયોમાં ફરી વાર હું તમને એ પોઈન્ટ ઉપર ડિસ્કશન કરીશ. આગળ આના લક્ષણો છે. મિત્રો, લક્ષણો એટલે શું પહેલા એ સમજી લઈએ આપણે. હવે મારે તમને કેવું હોય કે માની લો કે ભાઈ કોરોના કોને થાય, તરત એમ કે છીંક આવતી હોય, ઉધરસ આવતી હોય, ગળામાં બળતું હોય, શ્વાસમાં તકલીફ પડે, એટલે હાલો આને કોરોના. તો આ ઉધરસ, છીંક, ગળામાં બળવું, શ્વાસ લેવામાં તકલીફ પડવી, એક પ્રકારના લક્ષણો છે કે એ તમે કંઈ કહી શકો કે આને કોરોના છે, ઉપાડો. તો એવી જ રીતે આ ભાગીદારી પેઢી છે એમ મારે કેવું હોય તેના કયા એવા લક્ષણો છે કહી શકાય. પહેલું લક્ષણ, ભાગીદારી પેઢી કરાર દ્વારા અસ્તિત્વમાં આવી હોય, એટલે જે ભાગીદારી પેઢી બને એ પહેલાં કરાર કરે. કરાર એટલે હું માની લો બે વ્યક્તિ ભેગા થશે, પહેલો પ્રશ્ન આવશે મૂડી કેટલી લાવવી, તો નક્કી તો કરશે નહીં બે કે આપણે ભાઈ 2-5-5 લાખ રૂપિયા લાવશું. તો એ 5-5 લાખ રૂપિયા એ બે લાવશે એવું નક્કી કર્યું, એ બંને વચ્ચે કરાર થયો કહેવાય. તો આવી રીતે ઘણી બધી વસ્તુ પહેલાં નક્કી કરતી, ભાઈ હલો મૂડી એટલી લાવવાની, પછી માની લો કે વર્ષને અંતે નફો થાય તો ભાઈ 2 નો 50-50% નફો વેચી લેવાનો. આવી ઘણી બાબતો, ઘણી ચર્ચાઓ થતી હોય ધંધો શરૂ કરતા પહેલાં, તો એ વચ્ચે જે વાતચીત થાય એને કહેવાય કરાર. પાછા કરાર બે પ્રકારના હોય, કે આ જે વાતચીત થઈ હોય એને કાં તો મૌખિકી રાખવામાં આવે, કાં તો લખી નાખવામાં આવે, તો એને લેખિત કરાર કહેવાય. મૌખિક રાખવામાં આવે તો એને મૌખિક કરાર કહેવાય. પણ એક વસ્તુ ફાઇનલ છે, આ બંને કરારમાં લેખિત કરાર વધુ લાભદાયી ગણાય છે. આ શબ્દ વાપરો છે એ બહુ મહત્વનો છે, કારણ કે લેખિત કરાર હશે ને એટલે શરૂઆતમાં કોઈ પણ વાતચીત થઈ એને લખી નાખવામાં આવી છે અને કરાર બનાવી નાખવામાં આવ્યો છે, તો ભવિષ્યમાં ભાગીદારો વચ્ચે જ્યારે પણ મતભેદ ઊભા થાય, ઝઘડા થાય કે ભાઈ નહીં એટલો નફો મને આપ, નહીં એટલો નફો તને મળશે, એવા સમયે આ લેખિત કરારને રજૂ કરી શકાય. માટે લેખિત કરાર વધુ લાભદાયી ગણાય છે, લેખિત કરાર વધુ ઈચ્છનીય ગણાય છે, આવો શબ્દ વાપરે. અને આ એમસીક્યુમાં પૂછાય છે કે ભાઈ નીચેનામાંથી કયો કરાર વધુ ઈચ્છનીય ગણાય, તો કે લેખિત, મૌખિક, તો શબ્દ આવવો જોઈએ કયો કરાર આવશે, લેખિત. આના બે શબ્દ, બે લક્ષણો થયા કે જે પેઢીમાં કરાર હોય એને તમે ભાગીદારી પેઢી કહી શકો. પાછા એ કરાર કેટલા પ્રકારના હોય, બે, લેખિત અને મૌખિક. એમાં લેખિત કરાર પાછો વધુ ઈચ્છનીય. ભાગીદારી પેઢી નફો કમાવાના આશ્રયથી ધંધો શરૂ કરે, કોઈ પણ પાર્ટનરશિપથી ધંધો શરૂ થાય, હું કે તમે ગમી કરો, પહેલો હેતુ આપણો નફો કમાવાનો હોય. અને જે પણ નફો થાય એ આપણે નફા નુકસાનનું પ્રમાણ નક્કી કરેલું એ પ્રમાણમાં વેચી દઈએ. આ ટોટલ 3 લક્ષણ થયા એના. ચોથું લક્ષણ, ભાગીદારી પેઢીમાં
બધા જ ભાગીદારો સાથે મળીને અથવા બધા વતી કોઈ એક ચલાવે છે. તો આપણે હમણાં નક્કી જોયું, મેં વ્યાખ્યા સમજાવતો ત્યારે વાત કરી કે બે ભેગા થશે, કાં તો બંને ધંધો ચલાવશે અથવા બધા વતી કોઈ એક. એકલો ચલાવે એનો મતલબ એકાંકી નથી, ચલાવે છે એક પણ ભાગીદારો તો બે જ છે ને. આ એનું ચોથું લક્ષણ. પાંચમું લક્ષણ, ભાગીદારી પેઢીમાં દરેક ભાગીદારની જવાબદારી અમર્યાદિત હોય છે. અમર્યાદિત શબ્દને સમજતા પહેલાં એનો વિરુદ્ધાર્થી શબ્દ સમજી લે કે મર્યાદિત એટલે શું. કે માની લો કે મર્યાદિત એટલે મર્યાદા. માની લો બે ભાગીદાર છે, એ એવી મર્યાદા નક્કી કરે કે આપણે 5-5 લાખ રૂપિયા નફો થાય તો લઈ લેવાનો, અને 5-5 લાખ રૂપિયા ખોટ થાય તો નહીં ભોગવવાની, હું 1-1 લાખ રૂપિયા જ ભોગવવાની. આ 1-1 લાખ ભોગવવાની મર્યાદા થઈ ગઈ એક પ્રકારની. એટલે ક્યારેય ભાગીદારોની જવાબદારી મર્યાદિત હોતી નથી. એક જવાબદારીને તમે દેવું શબ્દ લઈ શકો કે લોકોનું દેવું ક્યારે મર્યાદિત હોતું નથી. કેમ? કારણ કે એ લોકોને નફો જેટલો મળે ને એ લોકો એટલો નફો લઈ લેતા હોય, તો ખોટે જેટલી મળે એટલી લેવી જોઈએ ને. માટે હંમેશા દરેક ભાગીદારી પેઢીની અંદર દરેક ભાગીદારની જવાબદારી અમર્યાદિત હોય. છઠ્ઠું લક્ષણ, ભાગીદારો જ ધંધાના માલિક હોય. હા, એકાંકી પેઢીમાં એ પોતે જ માલિક હોય, અને ભાગીદારીમાં તે જે ભાગીદારો બે ભેગા થયા એ જ ધંધાના માલિક હોય. કંપનીમાં વિરુદ્ધ આની કરતા, કંપનીમાં શું હોય, શેર હોલ્ડરો પૈસા રોકે તો એ શેર હોલ્ડરો કંપનીના માલિક કહેવાય. અને આ ભાગીદારી પેઢીમાં પૈસા કોને રોકા, તો કે ભાગીદાર હોય. એટલે ભાગીદારો ધંધાના માલિક હોય છે અને તેઓ જ ધંધાનું સંચાલન કરે છે. આ પણ ઘણી વખત પૂછાય છે MCQમાં કે ભાગીદારી પેઢીમાં માલિક કોણ હોય, તો કે ભાગીદાર પોતે જ. ભાગીદારી પેઢીમાં ધંધાનું સંચાલન કોણ કરે, ભાગીદાર પોતે જ. જ્યારે કંપનીમાં શું હોય, શેર હોલ્ડર સંચાલન ન કરતા હોય, ત્યાં એની માટે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હોય. માટે ભાગીદારી પેઢીમાં ભાગીદારો જ માલિક હોય અને તેઓ ધંધાનું સંચાલન પણ કરે છે. આ એના ટોટલ 6 લક્ષણ થયા. અને 7મું અને 8મું એ સંખ્યાને બાબતે છે, કારણ કે આપણે આગળ તો જોઈ ગયા કે ભાગીદારીમાં ઓછામાં ઓછા 2 સંખ્યા હોવી જોઈએ ભાગીદારોની, પણ વધુમાં વધુ કેટલી, તેની 2 લક્ષણો છે. એમાંથી 7મું લક્ષણ કે 2013ની કલમ પ્રમાણે જોઈએ ને, કંપની ધારાની કલમ 464, નો યાદ રહે તો 2 છોકડાની વચ્ચે ઝઘડો, 6નો મારે 2 વાર, 2 4 મારીને વચ્ચે 6 મારવાની. માટે કંપની ધારા 2013ની કલમ 464 મુજબ ભાગીદારોની સંખ્યા 100થી વધુ ન હોવી જોઈએ. એનો મતલબ વધુમાં વધુ 100, 100થી 1 પણ વધુ હોવા જોઈએ નહીં. એવી જ રીતે હાલમાં જે કંપની ધારો છે 2014માં બનેલો, એ મુજબ પાછી ભાગીદારોની મહત્તમ સંખ્યા, મહત્તમ એટલે વધુમાં વધુ જ 50 હોવી જોઈએ. આ ફેરફાર કરેલો ટૂંકમાં. કહેવાનો મતલબ ટોટલ 8 લક્ષણો છે. ફરી એકવાર તમને ટૂંકમાં સમજાવી દઉં કે ભાગીદારી પેઢી કરાર દ્વારા અસ્તિત્વમાં આવે છે. કરારના મુખ્ય 2 પ્રકાર, લેખિત અને મૌખિક. એમાં સૌથી વધુ ઇચ્છનીય અને લાભદાયક લેખિત. પેઢી હંમેશા નફો કમાવા માટે જ તપાય અને નફા નુકસાનના પ્રમાણમાં તેઓ વેચી લે. ચોથું, ભાગીદારી પેઢીમાં કાં તો બધા સાથે મળીને અથવા બધા વતી કોઈ એક ધંધો ચલાવી શકે. ભાગીદારી પેઢીમાં દરેક ભાગીદારની જવાબદારી અમર્યાદિત હોય છે અને ભાગીદારો જ ધંધાના માલિક અને તેઓ ધંધાનું સંચાલન પણ કરે છે. અને કંપની ધારા 2013ની કલમ 464, ફરી એકવાર બહુ 2-4ની વચ્ચે 1-6 મુજબ ભાગીદારોની સંખ્યા 100થી વધુ ન હોવી જોઈએ. એટલે 13 મુજબ પૂછાય તો 100થી ન વધુ હોવી જોઈએ, 14 મુજબ પૂછાય તો મહત્તમ સંખ્યા 50થી વધુ હોવી જોઈએ નહીં. મિત્રો, આ વાત થઈ ભાગીદારીનો અર્થ અને તેના લક્ષણોની. તો આ ભાગીદારીના અર્થ અને લક્ષણ આપણે સમજ્યા. જો કદાચ તમને એક પણ એકાદા પોઈન્ટમાં ન સમજ પડી હોય તો મને કોમેન્ટમાં એ પોઈન્ટ લખી દેજો, એટલે આવતા વિડીયોમાં આપણે ફરી એકવાર એની વાતચીત કરી લઈશું. હવે વાત કરીએ તો કે કદાચ
આ વિડિયામાં બીજી કોઈ ભૂલ લાગી હોય, કે માની લો કે આ વસ્તુ આ રીતે હતી, કદાચ તમે આ રીતે મને સમજાવ્યો તો વધારે રીતે સરળ સમજી શકે છું, તો એ પણ મને સજેસ્ટ કરશો કોમેન્ટની અંદર, જેને કારણે આવતા વિડિયાની અંદર થોડીક એ ભૂલ સુધારી શકાય. અને કદાચ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મિત્રો જરૂર આ વિડીયાને લાઈક કરજો અને નીચે સબસ્ક્રાઈબનું જે બટન છે એમાં ક્લિક આપી દેશો અને શેર કરજો વધારે ને વધારે તમારા મિત્રો સુધી, કે જેને કારણે આ વિડીયો હું બીજા લોકો પણ જોઈ શકે. નમસ્કાર મિત્રો, ફરીવાર આપણે આગળના વિડીયામાં મળીશું. નમસ્કાર.